रुझान तमने पूछवा मांगीश के धरपकड़ बाद आसारामनी हवे राजकीय असर केवी दिखाशे? राजकीय असर में हवे जोईए आक्षेप प्रत्याक्षेप थोड़ा चालू थशे, कारण के मैं जोयुं अहींया ट्वीट थयुं त्यां ट्वीट थयुं, जे बधुं चाली रह्युं छे सोशियल मीडिया पर। અને હવે મને મેં કહ્યું ને સૌથી વધારે ચિંતા મને રાજકીય અસર કરતા વધારે મારી ચિંતા છે કે બાપુજી કઈ વધારે મિરેકલ બતાવીને નીકળી ના જાય, છટકી ના જાય, જે ઇઝ નોન ફોર મેનેજિંગ થિંગ્સ। બીકોઝ આઈ વુડ લાઈક કે એમનું જે આપણે આટલું મહેનત કરીને એમને પકડાયા છે, એમનું ઇન્ટરોગેશન થાય, વ્યવસ્થિત ઇન્ટરોગેશન થાય, અને જે હકીકત છે બહાર આવે, મને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે। જી બિલકુલ, બચવા માટે તમે અત્યાર સુધી ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ તે નિષ્ફળ ગયા છે, શું લાગે છે કે હવે તે કયો ખેલ ખેલી શકે છે? ના, નિષ્ફળ તો થોડા સુધી સફળ ગયા હતા, આઈ વુડ રાધર નોટ સે કે નિષ્ફળ નથી ગયા, નિષ્ફળ ગયા હતા। અત્યારે એમને જે બધી સ્ટ્રેટેજી લીધી છે, બીમારી બતાવવાની કે બીમારી પડવાની, પછી વચ્ચે જે સ્ટ્રેટેજી લીધી હતી કે હું તો ત્યાં હતો જ નહીં એ ટાઈમે, પછી એની વચ્ચે સ્ટ્રેટેજી લીધી કે કોઈક બીજો એમનો કોઈક સમર્થક આવીને કંઈક સરેન્ડર થયો, એટલે યુ નો વિથ ઓલ ધીસ થિંગ હી ઇઝ ટ્રાઇંગ, એટલે બધે બાજુ પેલા હવા ત્યાં મારી રહ્યા છે બાપુજી, અને ઇઝ ટ્રાઇંગ ફ્રોમ ઓલ ધ વેઝ એન્ડ મીન્સ ટુ એસ્કેપ। એટલે હવે કયા રૂટથી એસ્કેપ થવાની, એટલે બચવાની કોશિશ કરશે એ ખબર નથી પડી રહી, પણ ઓબ્વિયસલી ઇઝ ટ્રાઇંગ ટુ ડુ દેટ। બિલકુલ, હવે સાધુ સંતોની વાત કરીએ તો શું આસામ ધરપકડ અને સાધુપાના નિશાન પર લેવામાં આવ્યું છે? ના, આઈ વુડ નોટ અગ્રી ટુ દેટ એટ ઓલ, કે સાધુપાના નિશાન પર અત્યારે જેમ સાહેબે કહ્યું હતું કે ભાઈ આ 200 કરોડનો, તો આ બધી સ્ટોરીઝ છે જે ખાલી આપણી શું કહેવાય આપણી લોકતંત્રને ઢીલા કરવા માટે, આ લોકોમાં એકદમ નેશનલ હિન્દુઇઝમ જગાવવા માટે, એવું બધું કશું છે જ નહીં, નથિંગ કે સાધુ સંતોને લીધા છે। આશારામ બાપુ તો છેલ્લા 8 વર્ષથી આમના બધી પરાક્રમો બહાર આવતા હતા, તો કે 8 વર્ષથી સાધુ સંતોને લીધા હતા, અને અત્યારે જ આપણા શ્રી રવિશંકરજીએ કહ્યું, કાલે કે પરમ દિવસે જ એમને કહ્યું કે ભાઈ આશારામજીએ તો માફી માંગી લેવી જોઈએ, આપણી પ્રજા તમે દોર્યા દેશે અને માફી આપી દેશે। એટલે આઈ વુડ નેવર સે કે આપણે કે સાધુ સંતોને લીધા છે। અગર રામદેવજીની અગર વાત કરીએ તો એમની આખી એક બીજી સ્ટોરી હતી, એન્ડ હી વોઝ વોન્ટિંગ ટુ ગેટ મોર પોલિટિકલ એન્ડ થિંગ્સ લાઈક દેટ। અને આમની જે વાત કરીએ તો એમની પાસે તો આટલા વર્ષોનો ઇતિહાસ છે જ કે એક કંઈકનું કંઈક કરી રહ્યા છે, તો લેટ હિમ કમ ક્લીન, સિમ્પલ એઝ દેટ। જી બિલકુલ, તો રુઝાને પૂછવા માંગીશ કે આ પ્રકારના આરોપો જો મુસ્લિમ બોડી પર થયા તો તેમને ધરપકડ થઈ હોત? ના, આઈ મીન આઈ સેડ લેટ અસ નોટ મેક ઇટ ધીસ થિંગ રિલિજિયસ, ને મુસ્લિમ થાય ને હિન્દુ થાય ને ક્રિશ્ચિયન થાય ને, લેટ અસ નોટ ગેટ ઇન ટુ ઓલ ધીસ, કારણ કે આઈ વુડ રાધર સે કે કોઈક બી હતું, જેને કે આપણું રાધર વી કમ્પેર વિથ અધર પર્સનાલિટી, જેને કે મેં શાહીજી આવું રુઝાન, આ વાત હિન્દુ કે મુસ્લિમ નથી, પરંતુ રાજનૈતિક માનસિકતાની છે। આઈ અગ્રી વિથ દેટ, એવું અગ્રી કરું છું 100% કે ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ દેટ ઇઝ અ પોલિટિકલ પર્પઝ, પોલિટિકલ વિલ, કારણ કે અત્યારે જે સાહેબે વાત કરી કે અત્યારે બીજેપી થોડો હાથ ખસાડી રહ્યું છે, પણ અંદર ખાને એ લોકોએ બી અંદર આશારામ બાંધીને કહ્યું હશે સર કે જો સાહેબ અત્યારે લોકોનો આક્રોશ એટલે અમે કરીએ છીએ, પણ પછી અમે તમારી સાઈડ જ છીએ, કારણ કે અલ્ટિમેટલી બે ધી ઓલ્સો વોન્ટ વોટ્સ। એટલે આ તો કંઈક દેખાડો, અહીંયા તો હાથીના દાંત અલગ હોય છે, ખાવાના દાંત અલગ હોય છે, એટલે આઈ વુડ નેવર એવર સે કે પોલિટિકલ પાર્ટીઓ એના પરથી હાથ ઉઠાઈ દીધો છે। અને બીજું કે આ લોકો તો જે પોલિટિકલ પાર્ટી જેટલી પોલિટિક્સ હું સમજુ છું, આર્મ ટ્વિસ્ટિંગ પોલિટિક્સ હોય છે યા બ્લેકમેલિંગ પોલિટિક્સ હોય છે, એટલે આઈ એમ શ્યોર આમાં સમ સમથિંગ લાઈક ધેટ વુડ ઓલવેઝ બી દેર ટુ પ્રૂવ ટુ આશારામ એન્ડ કટિમ ટુ સાઈઝ, ઇટ ઇઝ રિક્વાયર્ડ કે કદાચ આશારામ બહુ ફલિયા ફૂલ્યા હશે, સો ટુ કટિમ ટુ સાઈઝ ઓલ્સો આ બધી ગિમિક્સ થઈ રહી હશે। એટલે યુ નો આઈ વુડ રાધર સે કે આ બધું મારા માટે ઇન્ટરેસ્ટ નથી, એઝ અ કોમન મેન મને ઇન્ટરેસ્ટ નથી, મને એટલો જ ઇન્ટરેસ્ટ છે કે જે બી મારી પેલી દીકરી છે યા અભિષેકના દીપક અભિષેકના કેસ છે એ લોકોને ન્યાય મળે, મને એમનો ઇન્ટરેસ્ટ છે, જે સત્ય છે બહાર આવું જોઈએ, સત્ય બહાર આવું જોઈએ, મેનેજ સત્ય બહાર ના આવું જોઈએ, મને એમાં ઇન્ટરેસ્ટ છે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા। રિઝાન, તમે જેમ કહ્યું કે હાથીના દાંત ચવાવાના અલગ, દેખાવાના અલગ છે, ત્યારે કોંગ્રેસના નેતાની વાત કરીએ દિગ્વિજયસિંહની, તો તેમણે પણ જ્યારે મુખ્યમંત્રીના પદ ઉપર હતા ત્યારે આસારામના પગ તેમના આશીર્વાદ લીધા હતા, અને અત્યારે તેમના વિરુદ્ધમાં જ બોલી રહ્યા છે। હવે આઈ અગ્રી વિથ યુ, આઈ એમ ટોટલી વિથ યુ, પણ આમાં તો એવું કહેવાય ને કે પહેલા હું એમને માનતો હતો, હવે હું નથી માનતો, એટલે યુ નો યુ કાન્ટ સે કે પહેલા જેને કે મારો કોઈ પહેલા ફ્રેન્ડ અને નહીં હોય, આઈ ડોન્ટ વોન્ટ ટુ પોલિટિસાઈઝ। અને બીજી મારી એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવી છે જે એમને કહી હતી કે આશારામ બધા શું કે સ્ટેટમેન્ટો મારે છે તાકી એમના બધા ફોલોઅર્સમાં આક્રોશ થાય, આઈ વુડ સ્ટીલ મારું એવું જજમેન્ટ જશે, કારણ કે ઘણા લોકો જોડે વાત કરું છું, પ્રેસ જોડે બી ઘણી વાર વાત થાય કે છે કે આ બધા પ્રેક્ટિકલી 70-75% ઓફ પેડ ફોલોઅર્સ, પેડ ફોલોઅર્સ એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એ લોકો એમના આશ્રમમાં રહે છે, ખાય છે, પીએ છે, અને આશારામ એમનું ધ્યાન રાખે છે, એટલે દીઝ આર પેડ ફોલોઅર્સ। અને કમિંગ બેક ટુ ધ હોલ થિંગ, જે એમની આશારામની અંદર મેં હિસ્ટ્રી સ્ટડી કરી છે, જે લોકો કહે છે કે બેઝિકલી હી ગોટ ઇન ટુ ઓલ ધીસ ઇઝ બેઝિકલી લેન્ડ ગ્રેબર, એટલે એમની પાસે બહુ બધું લેન્ડ છે અને એના લીધે એમની આ તાકાતો વધી રહી છે। એટલે કમિંગ બેક ટુ ઓલ ધીસ, પુટિંગ ઓલ ધીસ થિંગ્સ ટુગેધર, આઈ સેડ કે ધીસ ઇઝ ઓલ અ બિગ મેસ, માય ઇન્ટરેસ્ટ ટુડે ઇઝ કે ન્યાય મળવો જોઈએ। જી બિલકુલ, રુઝાન તો એમ કહી શકાય કે રાજકીય બાબાઓ અને સાધુ બાબાઓમાં કોઈ અંતર નથી,
એ તો હકીકત જ છે ને, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ધેટ. પેલા સ્પિરિચ્યુઅલી લોકોને બેવકૂફ બનાવે છે આ લોકો, શું કહેવાય, આપણે ફ્રોમ ધ એડમિનિસ્ટ્રેશન પોઈન્ટ ઓફ વ્યુ લોકોને બેવકૂફ બનાવે છે, પણ આપણે લોકો બેવકૂફ બનીએ છીએ. મને દુઃખની વાત એ છે, યસ, આપણી પબ્લિક જાગી રહી છે, પબ્લિક એક્ટિવિઝમ થઈ રહ્યું છે, પણ પાછું એ બી એક્શન્સ પર જઈ રહ્યું છે. ને એવરી ટાઈમ લોકો આવી રીતે રસ્તા પર ના આવી શકે, ને આવે તો આપણે આપણી ડેમોક્રેસી માટે, આપણી ઇકોનોમી માટે ખરાબ છે. એટલે યુ નો વી આર ટુ બી વેરી ઓનેસ્ટ, ઇન્ડિયા ઇઝ ઇન અ બિગ મેસ બીકોઝ ઓફ ઓલ ધીસ થિંગ્સ. જી બિલકુલ રિઝાન કમલભાઈ, અને આનંદ આપે.